નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું. ઇસ્લામાબાદમાં આગામી મહિને મળનારી સંયુક્ત રાષ્ટ્ર મંડળ સંઘની બેઠકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષને આમંત્રણ નહીં પાઠવતા ભારતે વિરોધ દર્શાવી બેઠકનો બહિષ્કાર કર્યો છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી આ બેઠક મળવાની છે. આ અંગે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ સીપીયુની બેઠકનું આયોજન સ્થળ બદલવા માટે પણ માંગણી કરવામાં આવી છે. ભારત દ્વારા રાષ્ટ્રમંડળના અધ્યક્ષને પણ પત્ર લખીને આ અંગે જાણ કરાશે. ભારતની અન્ય વિધાનસભા અધ્યક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે પાકિસ્તાનનું આ પગલું રાષ્ટ્રમંડળ સંઘના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય સહમતિ, વિશ્વ શાંતિ અને લોકશાહી વ્યવસ્થાથી તદ્દન વિરુદ્ધ છે. એક પ્રકાર સે વિચાર વિમર્શ કિયા થા કે યે અગર હોતા હૈ તો યે ગલત બાત હૈ, ઇન્ડિયા રીજન મે એક વિધાનસભા કો નિમંત્રણ નહીં આના તો પૂરી ઇન્ડિયા રીજન ને સોચના ચાહીએ. આજ ઉસી કે લીએ સભી વિધાનસભાઓ કે અધ્યક્ષો કી બેઠક થી ઓર આજ હમ સબ ને મિલ કરકે એક નિર્ણય લિયા હૈ જો હમ ચેરપર્સન જો હૈ સીપીએ કી ઉનકો હમ બતાયેંગે કે અગર જમ્મુ એન્ડ કશ્મીર કો નિમંત્રણ નહીં આતા હૈ તો ઇન્ડિયા રીજન ઇસ્લામાબાદ મે હોને વાલી ઉસ કોન્ફરન્સ મે નહીં જાયેગા, હમ બાયકોટ કરેંગે, યા તો આપ વેન્યુ બદલો. અમદાવાદના મણિનગરની મેડિકલ કોલેજ કેમ્પસના નવા હોસ્ટેલ અને ઓડિટોરિયમનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓડિટોરિયમ 700 બેઠકની ક્ષમતા ધરાવે છે. હોસ્ટેલ કુલ 592 વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થા છે. આ પ્રસંગે મેડિકલ કોલેજના ₹50 લાખના ખર્ચે તૈયાર કરાયેલા ડાયાલિસિસ સેન્ટરનું પણ લોકાર્પણ કરાયું હતું. વર્લ્ડ બેસ્ટ એકલા બિલ્ડિંગ નહીં પણ વર્લ્ડ બેસ્ટ સર્વિસીસ એ પણ એટલી જ રીતે મળવી જોઈએ. વર્લ્ડ બેસ્ટની સાથે સાથે એવું ન હોય કે વધારે ઊંચી ફી લઈને સર્વિસ મળે, પણ આમ નાગરિકને પોષાય એવી ફી અને ઉચ્ચ કક્ષાની સર્વિસ આ એની સાથે જોડાયેલું છે. અને એ આ ભવ્ય મકાન અમદાવાદ શહેરમાં સૌથી મોટામાં મોટું ઊંચું બિલ્ડિંગ છે. પહેલા તો એવું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ટેટોડા, રામસણ, ભાદરા, નાંદલા અને ધાનેરાના પૂરગ્રસ્ત ગામોની રાજ્યના શિક્ષણ અને નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂરમાં નાશ પામેલી ટેટોડા ગૌશાળા, ધોવાણ થયેલા ખેતરો અને વિવિધ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથેની માહિતી મેળવીને કામગીરીની વધુ પરિણામલક્ષી બનાવવા સૂચનો પણ કર્યા હતા. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારમાં વહીવટીતંત્રએ હાથ ધરેલી કામગીરીને બિરદાવી હતી. બનાસકાંઠા અને પાટણમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ બાબતને રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધર્યો છે. રાજ્યકક્ષાના કૃષિ અને નાગરિક પુરવઠા મંત્રી જસાભાઈ બારડે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેમણે વધુ સહાય આપવાની સરકારની વિચારણા હોવાનું જણાવ્યું હતું. આવનારા દિવસોમાં ખેડૂતને વારે થવા માટે અને એને મદદ કરવા માટેનો આજનો પ્રવાસ છે. કોઈ પાર્ટી પક્ષનો પ્રવાસ નથી. આજે સરકાર લોકોના મા બાપ કોણ તો સરકાર હોય, અને સરકાર જ્યારે દુઃખની પરિસ્થિતિમાં વારે આવે એના માટે અમે મંત્રી તરીકેની એક જવાબદારી રૂપ ગણી અને આજે બધા ગામડાઓની મુલાકાતે આવ્યા છે. અમરેલીના જાફરાબાદ શહેરથી 25 કિલોમીટર દૂરના શિયાળ બેટમાં પીજીવીસીએલએ વીજ લાઇન નાખવાની શરૂઆત કરતા ગામ હરખ ગેલું થઈ ગયું છે. જિલ્લાથી જુદું તરી આવતું અને સમુદ્રથી ઘેરાયેલા આ શિયાળ બેટમાં દાયકાઓ સુધી અંધારપટ છવાયેલો હતો. સમય જતાં સોલાર પ્લાન્ટની શોધ થતાં લાઇટ મળી હતી અને ત્યારબાદ પીજીવીસીએલએ ડુંગરથી ચાંચ બંદરની અંડરગ્રાઉન્ડ કેબલ નાખી વીજળી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. 4 જેટલા ફીડર મૂકી 360 થાંભલા ઉભા કર્યા છે અને ઘરે ઘરે વીજળીના મીટર પણ લગાવી દેવાયા છે. પીજીવીસીએલની આ કામગીરી જોતા આગામી 3 થી 4 મહિનામાં ઘરે ઘરે અજવાળું થઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.